જેતપુરમાં ઘઉંની નિકાસ બંધીને લઈને ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ઘઉંના ઢગલામાં સમાધિ લઈને વિરોધ નોંધાવ્યો હતો. જેતપુરના સરદારપુર ગામે સરકારે લાદેલ ઘઉંની નિકાસ બંધીને લઈને ઘઉંના પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ વિરોધ નોંધાવી સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ફરમાવેલ ઘઉંની નિકાસ બંધીને લઈને વેપારીઓમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. ત્યારે વિરોધનો સૂર હવે ખેડૂતો સુધી પહોંચ્યો છે. જેતપુરના સરદારપુર ગામે સરકારે લાદેલ ઘઉંની નિકાસ બંધીને લઈને ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ સરકાર સામે વિરોધ કરતા પોતાના ઘરે જ ઘઉંના ઢગલામાં સમાધિ લઈને સરકાર સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. સાથે જ ઘઉંની નિકાસ બંધીને લઈને ઘઉંના ભાવો ઘટતા સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ઓચિંતા કરેલ ઘઉંની નિકાસ બંધીને લઈને માર્કેટયાર્ડોમાં પણ ઘઉંના ભાવોના ગગડતા જોવા મળ્યા છે. ત્યારે જેતપુર માર્કેટયાર્ડના સત્તાધીશ જાણે બે મોઢાની વાત કરતા હોય તેમ ઘઉંના ભાવમાં થોડો ઘણો ઘટાડો થયો હોવાનો સૂર વ્યક્ત કરીને ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવો મળતા હોવાનું કહી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી બંધ હોવાથી ઘઉંની બજાર ગગડતી જોવા મળી હોવાનું માર્કેટયાર્ડ સત્તાધીશો જણાવી રહ્યા છે. એક બાજુ ખેડૂતો ખાતર, દવા, બિયારણ, મજૂરી સહિતનો ખેતીમાં મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાથી સાચે જ ખેડૂતોને જમીનમાં સમાધિ લેવી પડશે નો સૂર વ્યક્ત કરી રહ્યા છે. તેમજ ઘઉંમાં સબસિડી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર ખેડૂતોની આ માંગ સંતોષશે કે નહીં એ જોવાનું રહ્યો. આજે અમે ઘઉંની અંદર સમાધિ લઈ અને વિરોધ, પ્રતિકાત્મક વિરોધ સરકારનો કર્યો છે. કારણ કે સરકારે ખાસ વરે જે ખેડૂત વિરોધી નિર્ણયો લે છે, જેમ કે ડુંગળીની નિકાસ બંધ કરી, હવે ઘઉંની નિકાસ બંધ કરી, અને ઘઉંની અંદર અત્યારે ખેડૂતોને એક મણ દીઠ સરેરાશ 50-60 રૂપિયાની માતબર નુકસાની ભોગવવી પડે છે, જેની સરેરાશ છે 1 ખેડૂત દીઠ 25-30 હજાર રૂપિયાની નુકસાની ભોગવવી પડી રહી છે, જેનું કારણ અને જવાબદાર સરકાર ખુદ પોતે છે. કારણ કે મસ્ત મોટા મોંઘા બિયારણો, મોંઘા ખાતર, મોંઘે ડીઝલ જેવા અને ખર્ચા કરી લોહી પરસેવો એક કરી અને અમે ધાન પેદા કર્યું હોય છે. ઘઉંમાં જે પ્રતિબંધ સરકારે મૂક્યો છે એમાં ખેડૂતો નારાજ છે, એ વાત તમારી સાચી છે. પણ અત્યારે એક પ્રતિબંધ છે, પણ ખેડૂતોને અત્યારે યાર્ડની અંદર ઘઉં આવે છે અને સારા ભાવ તો અત્યારે મળે જ છે. 400 થી માંડીને 500 સુધી ખેડૂતને ભાવ અત્યારે ચાલુ જ છે. થોડો ઘણો 15-20-25 રૂપિયા તો બજાર હેરફેર થતી જ હોય. હરેશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.